શું કરો છો તમે અહીંયા? આ કેરોસીન લાવ્યો તો તો ઈ મૂકતો તો ને આ ખપાડી ગોતતો તો એ મળતી નથી. આ હું છે ને તમને કઈ કઈ નવે થાકી ગઈ છું. એક ખાલી ગેસ લઈ આવો ને મારાથી છે ને ચૂલામ રસોઈ નથી થતી. અરે પણ મેં તને કેટલી વાર કીધું છે કે આપણી એવી પરિસ્થિતિ નથી કે હું તને ઓ ગેસ લઈ આપું. થોડો સમય ખમી જાને. જો આ વખતે આપણને હારી દાડીઓ મળશે ને તો ગેસ લઈ આવશું. કેટલો ટાઈમ ખમું? હું જેદુની પૈણી નહીં વિના ઘરમાં જેદુના આપણા હારા દિવસો આવ્યા જ નથી. મેં છે ને મેં તમારી યારે પ્રેમ લગ્ન કર્યા પણ તમે તમે મારા એક કોઈ મોજ શોખ પૂરા નથી કરી હૈકા. મારા એક કોઈ સપના પૂરા નથી કરી હૈકા. અરે પણ હું સમજુ છું. હું સમજુ છું કે તે મારી યારે પ્રેમ લગ્ન કર્યા છે. પણ તું તો મને સમજવાની કોશિશ કર કે હું ક્યાં તને હેરાન કરું છું. તને કોઈ દી મારું છું, કોઈ દી તને કઈ વસ્તુ લેવાની ના પાડું છું. પણ આ તો આપણે આર્થિક તંગી છે, આ પૈસાની સગવડ નથી એટલે હું તને ના પાડું છું. અરે તું મારી અર્ધાંગીની છે, મારી પત્ની છે. તું મને નહીં સમજે તો બીજું કોણ સમજવા આવશે? એવું પૈણી નેવી ને તેદુની તમને સમજુ છું. તમે જ મને નથી સમજતા કે બાયુ માણા હોય ને એને કેટલી જરૂરિયાત પડતી હોય અને પૈસાની જરૂરત પડતી હોય, કેટલી વસ્તુ લેવાની હોય. પણ નહીં, તમારે તો કઈ નથી. એ ઉઠીને દાડીએ જાવ, ઘરમાં જે થાવું હોય થાય, ખાવા ખીચડી ન હોય તોય તમારે હાલે. અરે એવું નથી. અરે તું શું કહેશો? તારે ગેસ લેવો છે એમ જ ને? અરે પણ તું એ તો હંમેશ કે હા ગેસ તો હમણાં હજી આવ્યો છે. આ પેલાની બાયુ બધી સુલા ઉપર જ રોટલા ઘડક્યું ને. પણ હું પેલાની બાઈ છું? હું તો અત્યારની બાઈ છું કે નહીં? આમ જો બહાર નીકળો હજી તો હું શહેરની તો વાત નથી કરતી. શહેરમાં છોકરીઓ કઈ રીતે રહે છે? આ તો હું ગામડામાં છું ને એટલે કઈ બોલતી નથી. ઈ વાત હાસી છે કે તું બધું હકારી લઈશ, પણ જો પરિસ્થિતિ એવી હોય ને તો બધું હકારવું પડે. લે છે જણાય એને આમ પસ્તાવો થાય છે કે હું આ બાઈને આટલા વર્ષથી અહીંયા લઈ આવ્યો છું, નથી હું એને કોઈ દી કઈ લઈ દેતો, નથી કોઈ દી બહાર લઈ જતો, તો હજી તો એમ કહે છે કે હકારવું પડે. બધું મારે જ હકારવું પડે. કોક દી તમને એમ નથી થતું કે હું વધારે પૈસા કમાઈ આવું ને કઈક લઈ દઉં કે કઈક બહાર લઈ જાવ એમ? અરે પણ તું તો કેવી વાત કરે છે જાણે. હું આખો દી ઘરમાં પેડો રહેતો હોય, આ દાડીઓ કરવા ન જતો હોય, કામ ન કરતો હોય, એવી વાતો કરે છે. હું ક્યાં કામ નથી કરતો. અરે જેટલું થતું હોય ને એના કરતા વધારે કામ કરું છું. એવી આશાએ કામ કરું છું કે આજનું મહેનતાણું જો વધારે મળી જાય ને તો આજનો દિવસ આપણો હારો જાય, થોડીક વધારે વસ્તુ લઈએ કે. પણ હવે એનાથી વધારે તો હું બીજું શું કરું? એટલું ઓછું હોય તો આ તમારા બાપા બસ ખાઈ પીને આરામ કરવો, કમાવું તો છે નહીં, માથે પડ્યા છીએ આપણે. અરે એની ઉંમર થઈ ગઈ અને એની ઉંમરમાં એણે ઘણું કામ કર્યું છે. બેઠીને મોટી ઉંમર નથી થઈ ગઈ, એ કામ કામ કરીને બિચારા તૂટી ગયા છે. અને હવે હું એને નિવૃત્તિ ન આપું તો હું એનો દીકરો નકામો. કામ કરી કરીને તૂટી ગયા છે તો ભેગું કેમ ન કર્યું કાઈ? હું એમ કહું આખી જિંદગી જેટલું કમાને એટલું વાપરી જ નાખું. જો સંધ્યા, તું મને ગમે તે કે ને મને કઈ વાંધો નથી, પણ તું મારા બાપુને જેમ ફાવે એમ ન બોલ. અરે કીધું ને મેં તને કે અમારી પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી અને આ મારા મારા પપ્પાના ભાઈ એમની આ તબિયત ખરાબ રહેતી એમાં બધું વેસાઈ ગયું. બાકી અમારે ઘણી જાહો જલાલી હતી. એમ નહીં, આ તમારા બાપુના ભાઈ છે એની તબિયત ખરાબ રહેતી એમાં મારો હું વાંક છે? અને તમે પહેલેથી એટલા પરિસ્થિતિ તમારી ખરાબ છે એમાંય મારો હું વાંક છે? હું સમજુ છું કે માણાને બે પાંચ વર્ષ દુબળા હોય નબળા જાય, પણ કે આખી જિંદગી થોડું એમને હોય. અરે પણ એવો આપણે સમય જ ક્યાં જઈ વીતી ગયો છે? નથી તો તું ગઈ એવી ઉંમરમાં ફાટી જતી કે નથી તો હું ફાટી જતો. અને જો આ ઉંમરે કામ ના કરીએ તો કઈ ઉંમરે કરવાના? બસ બસો, રેવા દેજો. એક તો તમારાથી કઈ થાતું નથી, ઉપરથી પાછા મારી ઉપર રાડું નાખો છો. મારે છે ને વસ્તુ જોતી જ નથી. હું જાઉં છું મારા બાપાના ઘરે, મારે અહીં રહેવું નથી. કારણ કે તમે મને નથી હાચવી શકતા કે નથી ખવડાવી પીવડાવી શકતા. મારે રહીને કામ શું છે? હું તો આ આવેલી. શું કહું ને, તો અત્યારે એવું લાગે છે કે આ લગ્ન કરીને મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. હા આ તું છે ને વાડી આવી છોકરી પણ કામ નથી કરાવતી કે ખાલી ખાલી. લે તા કામ કોણ કરાવે છે તમને? હંતુ વાડી હું આવું કામ નથી કરાવતી તો કામ કરાય છો પણ આમ છે ને કામ માં ધ્યાન દેશો એટલે.
કામ કરવા આવ્યો હોય તો કામમાં ધ્યાન દેવાય ને. આ ડોળહોળી કે બીજે ધ્યાન દેવાનું હોય? બુદ્ધિ વગર મજૂરમાં તમે ધ્યાન દેતા હોય તો મજૂરમાં મારે ધ્યાન દઈને શું કરવું? બુદ્ધિ વગર ની છે, ખબર નથી પડતી હું કહેવા માંગુ છું. અહીંયા હું કઈ છે આમાં મમ જોવો છો તો? અરે જોઉં છું, કોઈ જોતું નથી ને એમ. લે હવે આપણે બે ઉભા એવા બીજાનું હું જોવાનું? કોઈ જોવે કે ન જોતું? તમે પણ છે નાના છોકરા જેવા જ રહ્યા. પાછું દુખે? ના ના દબાઈ દો. ના નથી દબાઈ. આમ કર્યું એટલે? ના ના, એ તો મચ્છર હતું ને એટલે આમ કર્યું છે. હારું તો કામ કર નાખો, બીજું હું કામ કરવા આવ્યા છો તો. હા તે કામ જ કરશો ને. હાલો હવે હું બાકી રહ્યું કામ મન કયો એટલે પૂરું કરીને હબ ઘર ભેગા થાય વેલા. હાર ઘણું બધું કામ બાકી છે, ઘણું બધું કરશું આપણે. કામ કામ કરશું આપણે તો. હાલો ને, પણ હવે કામ બાકી હોય તો કામ પતાવો ને. હું વિભાસ હોવો એ ભગવાન આને કઈક બુદ્ધિ જેવું આપો ને. એ હું તને હું કહું છું કે ખબર પડે છે, આ ખેતરે આવ્યા છે, અહીંયા કોઈ નથી તો માણસ પ્રેમથી બે વાતો કરે. ઘર નથી, ઘરની અંદર રૂમ નથી કે તમને આ ખેતર વાત કરવાનું મન થાય પ્રેમથી? ઘરે બધા હોય, અહીંયા કોઈ ન હોય. ને રૂમમાં કોઈ ના હોય? રૂમમાં કોઈ આવે છે આપણી પાસે? આપણે ભેગું નથી આવતું. બસ તો પછી કઈ નઈ, અહીંયા આપણે ખેતરમાં કામ જ કરીએ. આપણને કોઈ ઓળખતું ના હોય ત્યાં નો રખડાય એમ ને. મારા બે પ્રેમ ઘડી વાતો કરવાની ઈચ્છા દર્શાવે તો સમજે. કઈ નઈ, જવા દે આપણે પ્રેમથી વાતો કરીએ. બોલો બોલો પ્રેમથી વાતો બોલો. ભગવાન આ બાઈ ને કોઈ રીતે પોગાય નઈ. હવે તું બધી વાત સોર. આ તું શું કહેતી હતી? તારા બાપા ઘેર જવાનું? બાપા ઘેર જવું છે. શ્રાવણ મહિનો આવે તો હાટમઠમ કરવા અને રક્ષાબંધન આવે તો રાખડી બાંધવા. હવે નાનો પાડતા હોય રક્ષાબંધન લાગલે દિવસે તમે કીધું કે એક જ વાર જવાનું છે, બસ એક જ વાર તહેવાર એટલે રક્ષાબંધન. તારા ભાઈ ને રાખડી બાંધવા જાજે, આટમ આઠમ કરવા જવાનું નથી આપણે, રોકાવાનું છે. દર વખતે આવું ના હાલે. એટલા બધા થોડું રોકાવા વાત કરે છો? વરામાં કોક દી જવું હોય મારે અને એમાં તમને દર દી રોકાવા દે. આમ જોવો ઓલા બાજુડા છોકરા ને એવો મહિનો મહિનો રોકાય છે. તહેવાર આવે ત્યારે આખો શ્રાવણ મહિનો ત્યાં રોકાય છે અને પછી રમે છે એ તો ત્યાં જઈને. એ ભલે રમે, એક ઝાપટ પડી જાય રમવા વાળી. આપણે કઈ જુગારી ના દીકરા નથી, હે? એટલે જુગાર બુગાર રમવાનું રહેવા દેજો. રમવાનું જ નહીં, હાથે માથે તહેવાર છે ને, જુગાર રમવાનું જ બનાવ્યો. આ કૃષ્ણ ભગવાન તમને બહાર ફરવા લઈ જાવ ને. દહદી? હા દહદી નો હોય, બે દિવસ હોય. હાથે માથે રજા હોય ને ત્યારે તો હાથે માથે કરીને આવું ત્યારે તમને લઈ જાશો. તો પછી ફરવા જવાનું બેન? આ તો કઈ વાંધો નહીં, બાર દસ બાર તો જવાની જવાની ઈ પાકું છે. જા અત્યારે આવી જા તાર બાપ ને ઘેર જા. હાસી વહી જાય. આવી જા. હાસી વહી જાય. વિચારી વહી જા. વહી જા વિચારીને વહી જા. આજે કહું છું વહી જા. તમને કઈ ફરક નથી પડતો એમ ને? અરે બધો કઈ ફરક નથી પડતો દાદુ, મને ખબર છે. તમને છે ને કઈ ફરક નથી પડતો, ઓલી બહુ ગમે છે ને તમને એટલે. હવે જાવસુ હાસી રહેજો અહીંયા. હા જાને ભાઈ, જાને ભાઈ. અરે આજે ખાસી નો વહી જાય એટલે. એ જીગુ ભરે બેનબા ક્યારે આવ્યા? અને આ તબિયત પાણી તો હરા ને, પણ અચાનક કા આવ્યો? કેવડાય હોય નહીં કોઈને. લે
તે મારા બાપા ને ઘરે આવવા, મારે હું તમને પૂછવાનું કે હું આવું કે ન આવું એમ. અરે એવું નથી, આ તો તમે જાણ કરી હોત તો હું ખેતર ન જાત, ઘરે રે તમારે રાસ હોય ને, અને રાંધી નાખે તમારું પણ સારું. લે પછી તમે આવીને ખેતરે કામ કરવા જાત કા? તમારે કેવાનો મતલબ એવો છે ને? આ તો એમ કે તમે જાણ કરી હોત ને તો તમારે હાડું રાંધી રાખે, તારે ખેતરે ન જાત હોય. હા પણ હું એમ જ કઉ છું કે ખેતરે ન જાત, પછી ખેતર નું કામ તો રહી જાત કે નહીં, પછી એ ઉપરથી તો અમારે જ ને. લે હા ચાલ, તમારો સ્વભાવ હજી એવો ને એવો જ રહેશે. હવે કઈ તમે નાના નથી, મોટા થઈ ગયા છો. લે હવે આ શીખવાડવાનું બાકી હતું તો હવે ઈ તમે શીખવાડવા માંડો. નાના નથી ને મોટા થઈ ગયા છો, ઘરનું કામ કરવું ને ખેતરનું કામ કરવું ને સ્વભાવ એવો ને એવો રહ્યો છે. હું તો જેવી છું ને એવી ને એવી જ છું, તમે બેગડા છો. હે ભગવાન, તમને છે ને બોલાવ્યા નો થાય. હા તો ઠીક, તમારા સમય રાજા ને શું કરે છે? ઠીક કેમ નો આવ્યા કે ઈ પણ આવ્યા છે? ઈ જે કરે ઈ તમારી ની હું પંચાયત છે. લે હેઠ ને એક રણ દોય છે મારા, એને લઈ આવ્યા કે નહીં હું તમને એમ પૂછું. એક કામ કરો, હું વહી જાઉ અને એની આગતા સાગતા કરો તમે, તમને એમાં વધારે સારું લાગશે. બાદવાન થઈ ગયું લાગે આ વખતે પણ મનન તો યારે નક્કી એવી જ વાત છે ને? ઠીક હે, પેલી વેલું થયું છે તે તમે પૂછો છો મને. હે ભગવાન, હા તમારા સ્વભાવ સુધારો ને તો કઈ બાજવાનું નહીં થાય. આ હું તમારા ભાઈ રહ્યા કોઈ દી અમારા બે વર્ષે બાજવા બોલવાનું થયું છે? નહીં તો વરની માં વરને જ વખાણે. હું તમારા ભાઈ રહ્યા કોઈ દી અમારા બે વર્ષે બાજવાનું થયું છે? ક્યાંથી થાય? મારા ભાઈ બિચારો કાઈ બોલે ચાલે, તમારું તમે જેમ કયો એમ બિચારો કર્યા કરે, તમે ન સહેવો એમ નાઈસા કરે, તો ક્યાંથી બાજવાન થાય? બોલો એ વાત ને. હાલો વળી છે તમારું મગજ ગરમ થઈ જાય ને તમે પાછા ઘરમાં હંધાઈ ઉપર ખીર ઉતારશો. હા તમે ખાધું કે નહીં? મારે નહીં ખાવું કાઈ, અને હું ખાઈને જ આવી છું. બે ઘડી મસ્તી મારે ના કરાય, મસ્તી કરો તો ઉલડવા માંડે. હવે કોઈ દી એવું બન્યું છે કે આપણા ઘરમાં કોઈ દી રસોઈ ના થઈ હોય એવું તમે એવી વાત કરો છો? આ દાળિયા નો રોસ કોણ તમે આવીને બનાવો છો? હું ક્યાંથી આવીને બનાવું? અહીં પૈણીને તમે આવ્યા છો, આ ઘરની જવાબદારી તમારી છે તો તમારે બનાવવાનું હોય, મારે નહીં. એ તો મને ખબર જ છે. હવે બે ઘડી તમારી મસ્તી કર લે તોય તમને નથી ગમતું. હા કોણ જાણે ભાઈ તમારા વખતે હું ખાધું તો નહીં ખબર નથી. લ્યો હવે બા ઉપર આવ્યા, બાઈએ હું ખાધું તું તો બાને પૂછી લ્યો ને, બાને ખબર પડે, મને જ ન ખબર હોય. એ વાત હાસી, બાને પૂછી લઉં નહીં. હે બા, કે આ સંધ્યા બેન વખતે તમે હું ખાધું તું કે આનો મગજ આવો થઈ ગયો? પાછી મને લાગે ભૂલથી મરચા ખવાઈ ગયા હોય એવું, એટલે તમે આવા તીખા છો. હા થી તો તમે છે ને મરચા ખાઈ ખાઈ તીખા થઈ ગયા છો, એટલે તમે સામે વાળા તીખા જ લાગે બધાય. ઓલું નથી કેતા કે કમળો હોય ને એને પીળું જ દેખાય, એટલે આપણે જેવા હોય ને ઉગા માખવા પણ એવું જ દેખાય. બસ લ્યો હવે હેટા 15-20 દી પછી આવ્યા છો ને, પ્રેમથી વાત કરો. બહુ બાંધી લીધું, તમારું પેટ ભરાઈ ગયું હોય ને મારી યાર બાંધી ને તો કે હજી ને તમારું પેટ ભરાડો બાંધી. હું કઈ બાંધવા નથી આવી, હું તો શાંતિ થી આવીને બેઠી હતી, તમે આવીને મળે હળી હંતા ગમન ચાલુ કર્યું. લે આવ્યા, લેતી તમે બાંધી નહીં વાસો, લેતી તમે ખાઈ નહીં વાસો, આવું બધું ઓળું ઓળું પૂછવાનું જરૂર હોય? ઓળું ઓળું ક્યાં પૂછું બેનબા, સાચું જ પૂછું છું ને. મને ખબર છે કે તમે જયારે આવો ને ત્યારે ઘરે સાગર કુમાર બિસારા લપ કરીને જાઓ છો, કોઈ દી એમને પ્રેમથી તમે અહીંયા આવ્યા. લે સાગર કુમાર તો તમને બિસારા જ લાગે કા? એમ નહીં, વાંધો તો મારામાં જ છે, બધી ભૂલ મારામાં જ છે. એને બધી ભૂલ મારામાં જ દેખાય નહીં, મારા બાપના ઘરે આવું તોય ભાભીને બધી ભૂલ મારામાં જ દેખાય. અરે ભૂલ ક્યાં કાઢું, હું તમને પ્રેમથી કહું છું, પણ તમને ના ગમતે તમદાર નહીં કહું. તમે આજે નહીં કહેવાનું મને, હું કહું છું ને, મને કહેવા વાળા મારા માં બાપ છે, મને બીજા કોઈએ કઈ નહીં કહેવાનું. તમે બાની વાત પણ કોઈ દિવસ સાંભળો છો? બાને પણ તમે જેમ થાવે એમ બોલો, જયારે હોય ત્યારે તમે કોઈ દી કોઈ ની વાત સાંભળો છો? આમ જોવો હવે છે ને, તમે કઈ નાના નથી, તમે મોટા થઈ ગયા, હવે તમે તમારો સ્વભાવ સુધારો અને શાંતિ તમારા હાહરા માર્યો. એ મારો સ્વભાવ તો હારો જ છે, આ તમારા બધાને બગડેલા છે એટલે આ બધું થાય. આમ જોવો બેનબા, તમે છે ને પ્રેમ લગ્ન કર્યા, તમારે છે ને થોડું ઘણું આમ તેમ હોય તો સહન કરતો હોય, પણ જાતું કરી દેવું પડે. એમ નહી, હું શું કામ જાતું કરું? તમે કરો છો, તમારે છે ને બધી જાઓ જલાડી છે ને, તમને બધું બોલતા આવડે છે. આવો મારા ઘરે ખાવાના ફાફા છે એટલે હું બાંધુ છું. પણ અમે તમને નાશ પાડી હતી ને તમારે કરવા હતા પ્રેમ લગ્ન ને, તમે શું કીધું તું કે મને બટકું આપશે તો હું બટકું ખાઈને એની ભેગી પાડી રહી, અંધાએ તમને સમજાવ્યા હતા, અને હવે તમને હંધી વસ્તુ ના વાંધા આવે તેમ થોડું હાલે. આજે પણ થોડોક ટાઈમ સુધી હોય કઈ આમ નમ ન હોય, કેટલા વર્ષ થયા હજી એને કઈ ઘરમાં ખાવા ખીચડી નથી, તો મારે હું આમ નમ ન હું રોડવે જ જવાનું. અને તમારા હાટું કરે છે ને બિચારા, દિન રાત તમારા હાટું મહેનત કરે છે, કેટલી મહેનત તમારા હાટું કરે છે, તમે જેમ કયો એમ કરે છે, તેનાથી વિશેષ તમારે જોઈએ હું. અને આપણે બાયણે છે ને આપણે ઘણી પ્રેમથી હાસીએ ને એ હોય, બાકી વસ્તુ ને આપણે શું કરવી છે, બટકા ભરવા છે. હા આપણો ધણી આપણને પ્રેમથી હસવે ને એટલે આપણું પેટ ભરાઈ જાય, પછી ઘરમાં ભલે ખાવા ધાન ન હોય એ તો એકટાણું ન ખાય તો હાલે, આપણો ઘરવાળો તો આપણો પ્રેમથી હસવે છે.
ખરે પણ કે તમને ભૂખા ખવડાવે છે, તમને બે ટાઈમ ખવડાવે છે તો ખરી, પણ રહેવા દો. હાલો જે હોય ને આજ તમે આવ્યા ને તમારો મગજ ગરમ છે એટલે આજ તમારી કોઈ વાત ને નહીં સમજો. તમે કઈ ખાવું પીવું છે? મારે કઈ ખાવું, મને શાંતિ બેહવા દો ને તોય બસ છે. જાઓ તમે તમારું કામ કરો. હે ભગવાન, એક તો મગજ ફરે લવ ને આવા વાવીને વધારે ફેરવી. ઓયલ તો લઈ આવ્યો છું, હવે એ ઉપાધિ નહીં. પણ આ ધનસુખ શેઠ ને કેવું જોવે કે ટ્રેક્ટર માં પંચર પડી ગયું છે. આ તો પણ કરાય આવે ને પંચર પડી ગયું હોય તો. હા બાપુ, પણ એમાં એવું છે કે શેઠ ને વાત તો કરવી પડે ને. આમ એમ થોડું આપણે જતું રેવાય. હવે જો એને કીધું હતું તો ઓયલ તો લેતો આવ્યો હું. હવે એને વાત કરી અને આપણા ગામનો પેલો ઓલો કાળિયો નથ એને બોલાવી લે, અથવા તો આ ટાયર કાઢીને ત્યાં જતો રહે એટલે પંચર થઈ જાય. હા પણ એક વાત કહેવા તારી પણ આવ્યો તો. હા હા બોલો બાપુ. હવે તમારે મને વાત કહેવાની હોય ને એમાં પૂછવાનું થોડું હોય, બોલવા માંડો તમે. તમારે બોલવામાં એવું છે, આ વહુ ગયા એને કેટલા દિવસ થઈ ગયા, તો પછી હવે તેડી આવ્યું ને બેટા. આ હાચે ક્યાં સુધી બધું કરીશું? જો આ મારો જભો કેદુ નો ધોવાનો બાકી છે ને, એ પીડો છે એમનો. જો બાપુ, તમારો સભો છે ને હું ધોઈ આપી, તમ તારે કઈ ઉપાધિ ન કરો. અને અમે અમારી ઘરવાળી તો છે ને પાંચ દી થી આવી છે, બાકી આપણે બાપ દીકરો બે ને શાંતિ થી રહેતા હતા ને પેલા, આ બધું આપણે હાથે જ કરી ખાતા હતા, કઈ ઉપાધિ નથી. એ દાડીઓ કરતા અને શાંતિ થી આ રોટલો ખાઈને હોઈ જતા, કોઈ મગજ મારી તો નથી. આ જ્યારથી સંધિ આવી છે ને ત્યારથી ઘરને શાંતિ વિખાઈ ગઈ છે. આ રોજ ને રોજ કઈ ને કઈ બાબતે ઝઘડા હોય છે. કેમ એવું તમારે બે વસાળા શું થયું છે ઝઘડા હોય છે? મને તો એ વાતની કઈ ખબર જ નથી. જો બાપુ, આ શું કહું ને તો હવે આ સંધ્યા છે ને એના ઘેર રોકાવા નથી ગઈ, પણ ફરી હમણે ગઈ છે. આ સોખી વાત કહું તમને, તમને અત્યાર સુધી મેં નથી કીધું, પણ હવે મારે કહી દેવું જોઈએ ને એ હાટું હું તમને કહું છું. બેટા આ બધું નો સારું લાગે અને ઘર બાંધીને બેઠા હોય ને તો થોડું ખખડ ડખડ બે જણા ને હાલ્યા જ કરે, પણ એનો મતલબ એવો ન હોય કે એ રેહામણે વહી જાય. અરે હખડ ડખડ હાલ્યા કરે એ વાત હાસી છે બાપુ, પણ જ્યારે જોવો ત્યારે બસ મને મેના ટોણા માર્યા કરે એમ કહે છે કે તમે કમાતા નથી, આ મારા અરમાનો બધા પૂરા કરી શકતા નથી, તો તમે લગ્ન શું કામ કર્યા? હું બાપુ એને નથી ખબર, એને નથી ખબર એને મારી યારે લગ્ન કર્યા ત્યારે મારી આ મારી પાસે હું હતું ત્યારે તો બહુ મોટું મોટું કહેતી હતી કે તમતારે તમે જ્યાં રાખશો ને ત્યાં હું રહેવા તૈયાર છું, અરે તાઠો ટુકડો ખાવા તૈયાર છું, પણ મારે તમારી હારે રહેવું છે. અને જ્યારે આ લગ્ન પછી હારે રહેવાની વાત આલી, આપણે ભગવાનની દયા છે તાઠો ટુકડો તો કોઈ ખાઈ રહ્યો નથી, પણ જેટલી મારી હેસિયત છે જેટલી મારી લાયકાત છે એ પ્રમાણે તો એને કમાઈને આપું છું. હા ત્રણ ટાઈમ ભરપેટ જમાડું તો શું જ ને, તો એને વાંધો છે? કહે છે કે ગેસ લઈ આપો મને, ફલાણું લઈ આપો, ઢીંકું લઈ આપો. બેટા જો આમ જોવા જઈએ ને તો તારી જગ્યાએ તું હાચો છો કે દીકરી ગમે એવા કુળમાં મોટામાં ઉસરી હોય પણ હાહરિયા જાય ને પછી જે હાહરિયાની પરિસ્થિતિ હોય ને એમાં જ જીવવું જોઈએ. એ તો વાત છે બાપુ, હા શું કહું ને તો હું એનાથી હાવ કંટાળી ગયો છું. અત્યાર સુધી મને એવું હતું કે સમજી જાહે, આજ નહીં તો કાલ સમજી જાહે, પણ નહીં એને તો સમજવું જ નથી. એની જરૂરિયાત પૂરી કરવા હાટું આમ સોર્યું તો નહીં કરે ને બાપુ? હા બેટા એવી વાત નથી, પણ જો આ બધી વાત તમને થોડા સમય પહેલા કરી હોત ને તો હોવ ને હું સમજાવે કે બેટા જેવું આપણું ઘર હોય ને એ પ્રમાણે રહેવાય. ના બાપુ, આવા છે ને કોઈથી ન સમજે, જો સમજી શકતા હોય ને તો એક વાર સમજી પણ જાય. પણ કહેવાય ને કે અમુકને તમે તમારો જીવ કાઢીને આપી દો ને તો એને ભાન ન થાય એટલે ન જ થાય. એ વાત તારી હાજી છે, પણ બેટા કોકને ખબર પડશે કે ફલાણાની વહુ રિહામણે ગઈ છે તો ગામમાં આપણી વાતો થાય. જો બાપુ, મને જરા લોકોની કઈ પરવા નથી પડી, કારણ કે હા આ જગતમાં અમુક લોકો તો એમાં હેરાન થાય છે
કે લોકો શું કહે. આ લોકોની કહેવાના સક્કરમાં ને સક્કરમાં પોતાનું જાત અને પોતાની જિંદગી હાવ ખરાબ કરી નાખે છે. હારું બેટા, હું તો શું કહું, તમારે બે માણસનો ઝઘડો છે, પણ થોડુંક ટાઢા મગજથી વિચારજે કે હોને તેડીએ તો સારું, બાકી બીજું તો હું કાંઈ કહેતો નથી. જો મને મને તેડવા જવાનો કાંઈ વાંધો નથી, પણ એની જરૂરિયાત છે ને અમારી પહોંચ કરતાં વધારે છે, અને એને હું પહોંચી વળું એમ નથી. જો એ મારી પરિસ્થિતિ સમજે ને તો વાંધો નહીં, બાકી ભલે એના માવતરે રહેતી. સારું બેટા, તને જેમ ઠીક લાગે એમ, પણ આ પંચર કરાવીને તો ઓલું કેડવાનું છે એ તો કેડી નાખજે. હા, હું આ શેઠને વાત કરું છું અને પંચર કરાવી આવી. બધું પડી કેમ જાય હાથ માંથી એમની આ હાથ છે ભલે મોઢા ઉપર કોઈ કઈ નથી કેતું, પણ બાને તમારા ભાઈ ને હંધાઈ ને દુઃખ થાય છે આ વાતનું. લે આ તો જો આ ઘર કેમ પૈડા કરી ભેગું લઈ આવ્યા હોય એની જેમ કરે છે કે તમે આ ઘરમાં એટલા મહિના થયા રહ્યો છો, રિહામણે રહ્યો છો, તે રિહામણે હું રહું છું, મેં તમારા બાપાનું હું જાય. મારા બાપા સુધી હું કામ જાઉં છું, મારા બાપાનો હું વાપસે જ્યારે હોય ત્યારે તમારા બાપા હું જાઉં છું. એક કામ કરો, તમને હું આ ઘરમાં ગમતી ના હોય ને તો તમારા ભાઈને કહી દો, એટલે મારે તમારા ભાઈ છે ને પણ મારા બાપાને ઘર મૂકી જાય. પછી તમે તમે આ ઘરમાં આરામથી રહ્યો, જલસા કરો, તમને કોઈ એક શબ્દ નહીં બોલે. મને છે ને તમારથી કાંઈ વાંધો નથી, પણ તમે મારા સામે આવી આવી નો કરવાની હરકત કરો છો ને એટલે મારો મગજ જાય છે. અને હું તો શાંતિથી બેઠી હતી, અહીંયા આવીને હાથમાંથી ગ્લાસ પડ્યો સીધો, બધું કઈ એમ મફતનું નથી થતું અહીંયા. અરે પણ પડી ગયો તો હું થઈ ગયો હાથમાંથી ગ્લાસ, મેં કઈ સાઈડ તો નથી પછાડ્યો હાથમાંથી ગ્લાસ, પણ માણા છે, માણા થાકતું હોય, માણા આખો દી કામ કરતું હોય, તેનાથી હાથમાંથી કઈ કામ પડી ગયું તેમાં હું થઈ ગયો બેન. એમ નહીં, આ તમે વારે વારે એમ કહો છો કે માણા આખો દી કામ કરતું હોય, માણા આખો દી, તે બધાય બાઈઓ બધાય ઘરમાં કામ કરતી જ હોય, કોઈ બેઠું ન રહેતું હોય. તમને તેની બહુ દયા આવતી હશે નઈ, બિચારા સાગર કુમારામ, બિચારા સાગર કુમારામ. હું તો એમ કહું તમને એટલી બધી દયા આવતી હોય ને તો તમે જાઓ ભૈયા જાઉં ને અને રોટલા ખોલી દેજો. કેવી વાત કરો છો તમે, કે મારો ભાઈ થાય, મારો ભાઈ નણંદો હોય, અને તમે મને એમ કે તમે અહીંયા વૈયા જાવ ને રોટલા કરજો, ભાઈ તમારા ભાઈ ને ઘરને કોણ હાચવશે ને. એટલો તો વિચાર કરો કે હું તમારી ભાભી છું, આ ઘરની વહુ છું, હું મારી ભાભી ને હું બોલું છું, હું નથી બોલતી. ભાભી ને વિચાર ન થાવ તો કે હું મારા નણંદ ને હું બોલું છું, હું નથી બોલતી એમ કે દો ના, અહીંયા આવીને પડ્યા છો, તમારા માંથી ક્યાં પડી છું, મારા બાપના રોટલા ખાઉં છું. હું તમને હંભળાવતી નથી, હું તમને પ્રેમથી કહું છું કે બેન દીકરીઓ છે ને લગ્ન પછી હાહરે સોપે, હું તમને બીજું ખાઈ કેવા નથી. આ તમારો પ્રેમ છે તો મને તેમ છે, તમે દાઈજ માં કહો તો કેમ કરશો, તો તમને એકાદ બે જીકીટ લેવો ને સીધી. તમને કઈ રીતે સમજાવવાને મને તો એ જ ખબર નથી પડતી, કોઈ રીતે તમે કોઈ વાતે સમજવા તૈયાર નથી. હતી પણ કોણ કહે છે મને સમજાવો એમ, તમે પોતાને જાતને સમજાવો ને તોય બહુ છે. આ તો આપણા ઘરની છે ને બાર વાતો થાય છે ને એટલે હું તમને સમજાવું છું. આપણા ફોડાની આબરૂ ઉપર પ્રશ્ન આવ્યો છે ને એટલે બાકી મને કાંઈ શોખ નથી બેન તમને સમજાવવા ને તમને કહેવાનો. આ તમારી નણંદ છો ને, તમારા નાના બેન જેવા છો ને, એટલે તમારું સારું વિચારીને તમને હું કહું છું. વાહ, અમારી સામે હારા તો બહુ બનો કાં તમે, બાકી મને ખબર છે તમે અંદરથી કેવા છો ને કેવા નહીં, એટલે તમારા બધા નાટક છે ને મારી સામે ન કરતા.
વાંધો છે ને મને તમારાથી નથી, તમને મારાથી છે. હું અહીંયા આવીને રહું છું ને એ તમને વાંધો છે. તમારે છે ને બધું માર થઈને રહેવું છે, હું આવી એટલે તમારથી રહેવાતું નથી, બીજું કઈ નથી. મેન વાંધો છે એ બોલો ને તમે. મારે છે ને તમારી કોઈ સલાહ ની કે સહકાર ની કઈ જરૂર નથી. તમે જે કરતા હતા ની કરો. તમારે ગ્લાસ પાડવો છે પાડો, અને જેટલું થાય ને એટલું તમારા બાપ ના ઘરે જ લઈ આવજો. બાકી મને સલાહ દેતા નહીં, હું તો આવી નહીં. બેટા શું કરે છે? બેઠી તું. બેટા હું થોડી મૂંઝવણ માં છું. મારે તને પૂછવું તો નહીં જોઈએ, પણ પૂછું છું કે તને આવ્યાને અહીંયા 15 દી થઈ ગયા, તો તું તારા સાસરે જવાનું નામ નથી લેતી. શું થયું પેલા એ કે મને. એ બા હું 15 દી થી અહીં રહું છું. તમને કઈ વાંધો છે? તમને ભારે પડતી હોય તો કહી દો તો હું વહી જાઉં. અરે ભારે પડવાનો સવાલ નથી, પણ છોકરીઓ છે ને એના સાસરે શોભે. જો બેટા તને કંઈક થયું છે, તારે મને કંઈક કહેવું છે, તારા સાસરામાં તને કોઈ મુશ્કેલી છે, તો તું મને છે ને મન ખોલીને વાત કર પહેલા. બા તમને ખબર છે સાગર છે ને એ મારો કોઈ ખર્ચો નથી ઉપાડી શકતા. એમની એના ઘરમાં ગેસય નથી. મેં માંડ માંડ કરીને એટલા વર કાઢ્યા છે, પણ મારા કોઈ શોખ પૂરા કરવા કે મારા સપના પૂરા કરવા એવું એનામાં આવતું જ નથી. હું આમ જિંદગી નથી જીવી શકતી. પણ તને ગમતું તું એટલે તો મેં કરાવ્યું તારું, તો પછી તું આવી રીતે વાત કરે છે. તે સાગર સાથે વાત કરી? હા મેં એની હારે વાત કરી, પણ હા શું કહું ને તો મને એ ગામડિયો ગમતો જ નથી. હાવ જેમ ફાવે એમ બોલતો હોય ને રહેતો હોય, નહીં કઈ ખાવા પીવાનું ભાન કે નહીં રહેવાનું ભાન કે કોઈ જાતનું ભાન નહીં. અને મુદ્દાની વાત તો એ કે મારા શોખ પૂરા કરવા તો એની જવાબદારી કહેવાય ને, પણ નહીં એને એને જવાબદારીનું ભાન જ નથી. જો બેટા કોઈ પણ વ્યક્તિ છે ને સંપૂર્ણ નથી હોતું. આપણે એને જે પણ ખામી છે ખૂબી છે એ આપણે અપનાવી પડે છે. હવે તને કંઈક નહીં ગમતું હોય એનું તો તું એને કહી શકે છે, તું બદલી શકે છે. એમ નહીં હેબા તે એટલા વર્ષમાં મેં એને કીધું જ નહીં હોય. હું હું નકરી બાઈદ બાઈદ જ કરતી છે એની યારે. મેં એને કેટલી વાર કીધું કે તમે આમ કરો તેમ કરો પૂરું કરો ઠીકડું કરો, પણ નહીં એને તો એક ધોરે બંધાઈ જવું જ એટલે બંધાઈ જવું. એ કે એમ જ થવું જોઈએ વાત પૂરી. જો બેટા એનો સ્વભાવ જોઈને મને એવું નથી લાગતું કે એ પોતાને બદલવા નહીં માંગે. વાહ આ તો એવી વાત થઈ કે તમારા ઘરની દીકરીમાં જ ખોટ કે ખામી છે, બાકી જમાઈ તો એનું હોનાનો છે. અરે એમ નથી કહેતી બેટા, તું કેમ આવું બોલે છે? જો મારી વાત સાંભળ છે ને, તું સારા સાસરે જા, એકવાર મન ખોલીને એની સાથે વાત કર કે મને તારું આ નથી ગમતું. એને પણ તારું કંઈક નહીં ગમતું હોય, એણે આજ સુધી કીધું છે તને, એ પહેલાં વિચાર. એને છે ને એ મને કહેવાની જરૂર જ નથી પડી. એ મને નો કે નહીં પહેલાં જ હું સમજીને સરખી રીતે રહું છું. એને મને ક્યારેય નથી કીધું કે તું આટલા પૈસામાં ઘર હકાય આમ કર તેમ કર. હું સમજીને જ એટલા પૈસામાં ઘર હાકું છું, પણ પછી ઘરવાળી બોલે નહીં એટલે હા હું નકરું એની માથે ઢોળી દેવું એવું થોડું હોય. અરે એવું નથી કહેતી બેટા, એને સમજવાની કોશિશ કરતું. એટલે લે તમે તો હવે હદ કરી છે, સમજવાની કોશિશ ન કરી હોત તો આટલા વર થોડા કાઢ્યા હોત. જો બેટા મારી એક વાત સાંભળ, આ સંસાર છે ને આ સંસારમાં બધું જ હોય છે, સુખ હોય દુઃખ હોય ગમતું હોય ના ગમતું હોય, પણ છે ને આપણે થોડું ઘણું જતું કરવાનું. અને એ તો તારો ધણી છે, તારે એને માન આપવું જોઈએ, તારે એનું સાંભળવું જોઈએ, આવી રીતે અકળાઈ નહીં જવાય. આપણે જેવા હોઈએ ને જરૂરી નથી કે સામેવાળા પણ એવા જ હોય, સમજ. એમ નહીં તમે એમ કહો છો કે એ તારો ધણી છે, એ કેમ તારે કરવું જોઈએ, તો હું એની ધર્મ પત્ની છું, હું એની ઘરવાળી છું, તો મારું ધ્યાન એને રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ? મને એવું લાગે છે કે તમે કોઈ છે મને સમજશો જ નહીં કોઈ બી. અરે તું એમ કેમ બોલે છે? સાંભળ તું એકવાર વાત કર, હું બીજું કશું નથી કહેતી, સમજ પડી?
એક વાર એની સાથે વાત કર, બસ બીજું કઈ નથી. અને સાંભળ, તું એક વાર છે ને તું ઘરે જા અને એની સાથે વાત કર, અને મને આ વસ્તુ નથી ગમતી. જો એ બદલાવ નહીં લાવે પછી આગળ વાત, બરાબર? મોટી ચિંતા નહીં કર, હા. આગળ તારું જ છે અને તું રહી શકે છે. પણ મેં કીધું એમ, તું છે ને સાસરે શોભે બેટા, ગામવાળા વાત કરે ને એવું આપણે નથી કરવું. સમજ પડી? જો બા, હું એની અરે વાતે નથી કરવાની, અન્ય જવાની નથી. તમને બધાને પોહાય ને તો મને રાખો, નકર કાંઈ નહીં. જાઉં. જય શ્રી કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ. આવો બેસ. હા, કેમ અમારા બહુ દેખાતા નથી, ક્યાં ગયા છે? ના, અંદર જ છે, કામ કરે છે. પણ એ હું કામ અહીંયા આવ્યા છે, તમે માં તરીકે કઈ પૂછ્યું છે? મેં પૂછ્યું તો એને કીધું કે હું થોડા દિવસમાં જતી રહીશ, એમ જ આવી છે. એટલે તમારા મોઢે એ હાવ ખોટું બોલે છે. મારા દીકરાએ મને વાત કરી કે મારી હારી બાંધીને ગઈ છે, એટલે મારે આવવું પડ્યું. શું વાત કરો છો? તો બાંધીને આવી છે? મારી દીકરીએ તો એવું મને કશું કીધું નથી. પણ જો વેવા, તમારી દીકરી તમને કાંઈ કે ન કે, પણ માં તરીકે તમારી એટલી તો ફરજ છે કે આ એટલા દિવસ થયા છે તો દીકરીને બેહારીને વાલ કરીને પૂછીએ કે બેટા તું એટલા બધા દિવસથી અહીંયા આવી છો તો ન્યા તારા હાહરા અને તારો ઘરવાળો એકલા છે, એનું શું થતું છે, તમારે આ પૂછવું જોઈએ. મેં પૂછ્યું, તમને શું લાગે છે? મેં નથી પૂછ્યું. મેં એને પૂછ્યું કે 15 દાડા થઈ ગયા, તું કેમ તારા સાસરે જવાનું નામ નથી લેતી? અને મને ખબર છે કે દીકરી તો છે ને એના સાસરે શોભે, અને અહીંયા આરામ કરો. પણ કેટલો આરામ? અરે, દીકરીના લગ્ન થઈ ગયા પછી છે ને વધારે પડતું પિયરમાં રહેવાય નહીં, અને આ તો એ જ્યાં 2 જણા કંઈક બાંધીને આવ્યા છે, એટલે કારે આનું સમાધાન થાય ને. છોકરો તો ના જ પાડતો હતો મારો કે બાંધીને ગઈ છે તો મારે જવું જ નથી, આ તો મારે પછી આવવું પડ્યું. અરે, પણ કઈ બાબતે એ લોકો બાંધ્યા એ તમને ખબર છે? હા, કારણ કે તમારી દીકરીના સપના બહુ મોટા છે, અને એ સપના અમારે આ ગરીબ ઘરમાં કઈ પૂરા થાય એવા નથી. એવું નથી, અમારે દીકરી એવું નથી કીધી. મેં એવા સંસ્કાર આપ્યા જ નથી. મેં એને કીધેલું જ છે કે જેવું સાસરામાં હોય તે રીતે જ વર્તું, એ રીતે જ રહેવું. હવે એનો કઈ વાંક હોય તો મારે એને પણ પૂછવું પડશે. હા, તો પૂછી લો. વાંક જ છે કે જ્યારે હોય તે વગર જોતી માંગ કરે તો પછી મારો છોકરો ઠાકી જાય, ને એમાંથી બે ને ઝઘડા થતા તો એમાંથી અહીંયા વહી આવ્યા છે. તમે કઈ નોંધ લીધી નથી, હું કામ આવ્યા છે? જો વેવાઈ, મને ખબર છે. મારી દીકરીને મેં બહાર જઈને પૂછ્યું હતું, તેણે કીધું હતું કે મારો વર ગામડિયો છે, હું કોઈ જાતનો શોખ નથી, મને આમ રાખે તેમ રાખે, હવે એને એ બધું નથી ગમતું, અને એ જે રીતે રહેવા માંગે છે એ નથી રહેતો તમારો દીકરો, એટલે તાળી બે હાથે નહીં વાગે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો. પણ વેવાણ, તમને ખબર તો હતી જ ને કે અમે કઈ તમને અંધારામાં રાખીને તો લગ્ન નથી કર્યા, કે અમારી વાં હું છે, કેવી પરિસ્થિતિ છે, કેવું ઘર છે, એ જોઈને તમે દીકરી આપી, અને હવે એ બધા આવા ખેલ કરે તો અમારે શું સમજ? તમારી વાત બધી સાચી છે, પણ જો વાંક તો તમારા દીકરાનો હશે તો જ મારી દીકરી પણ આટલું બોલી હશે, એવું તો નહીં હોય. જો વેવાણ, ગમે એ દીકરીની માં તમારી જેમ જવાબ આપતી હોય ને, એ દીકરીમાં ક્યારેય સુધારો ન આવે. તમને ખબર છે કે તમારી દીકરી વગર જોતી માંગ કરે છે, અને લગ્ન કર્યા ત્યારે એને જોયો હતો, અને હવે એમ કે મને નથી ગમતો, અને તમે એની વાતમાં હૈયા રાખો છો. એવું નથી, મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ એમ કે છે કે કેટલી બધી વસ્તુ કેટલી વાર હું સહન કરું, જરાક પણ બદલાવ નહીં લાવી તો નહીં ચાલે ને. અને મેં એને સમજાવી છે કે તું સાસરે જા, પણ એ હટ પકડીને બેઠી છે કે હવે મારે જવું જ નથી. એ એમ કે છે કે ગમતો નથી ના, એના પહેરવેહ આવા છે. અરે, પહેરવેહમાં ન જોવાનું હોય, સંસ્કાર એમાં કેવા સારા છે એ જોવાનું હોય. તમે આ પહેરવેહને નથી ગમતો અને લગર વગર હાલતમાં રહેશે તો એમાં શું થઈ ગયું? જો વેભાઈ, એ આપણા જમાનાની વાત હતી. આજકાલના છોકરા છોકરીઓને છે ને એવું નહીં ગમે, જમાના પ્રમાણે થોડું રહેવું જ પડે. મારી દીકરી એ જ માંગે છે, બીજું કશું નથી માંગતી. તમે જે કહેતા હોય, બાકી મારે અહીંયા સુધી આવ્યો છું તો મળીને જાઓ, એનું કહેવાનું શું છે? હા ના, તમે બેસો, તમે મળીને જ જજો, એટલે સામસામે એને પણ કંઈ કહેવું હોય તમને, અને તમારે પણ એને કહેવું હોય તો તમે વાત કરી લો, બરાબર? હા, સારું, તમે બેસો, હું એને બોલાવીને આવું છું. એમ નહીં, તમે અહીંયા શું ગુડાણા છો? તમારું અહીં કામ હતું? અરે બેટા, તમે કેવી વાત કરો છો? તમે અમારા ઘરના વહુ છો તો તેડવા તો આવું જ ને. લે, તમને હવે યાદ આવ્યું કે હું તમારા ઘરની વહુ છું, અને તમે ટપ ટપ કરતા ઘોડાઈ વાતા, તમારો છોકરો ક્યાં ગયો છે? એનો લેવા આવાય મને?
હવે એને હારી તમારે બે જણાનો ઝઘડો થયો હશે એ કે હું જવાનો જ નથી, પછી ઘરના વડીલ તરીકે મારે તો આવવું જ પડે ને. જોયું એને તો છે ને, એને હજી એનો વળ જાતો જ નથી. હું જવાન નથી તે હું અહીં ક્યાં નવરી બેઠી છું, આમથી ક્યાં રાહ જોઈને બેઠી છું કે હા લે કેદી મન સાગર તેડવા આવે ને હું જાઉં તો મારે ન થાવું, મારે ક્યાં પડી છે કઈ. રિયો બાપ દીકરો બે. અરે ઓ બેટા, તમે બે જો આમ હઠ લઈને બેસો તો અમારા બે નું હું અમને કોણ ઘડીને ખવડાવે ટકે. બસ તમારે છે ને ખાલી એટલું જ છે કે અમને કોક રોટલા ઘડીને ખવડાવે, બાકી બિચારી વહુ નું જે થવું હોય થાય, વહુ અહીંયા રાજી ખુશી રહે તો ભલે ન રહે તો ભલે, અમને તો કામ કરીને દેવી જોઈ. પણ બેટા વહુ ની ફરજ માં આવે એટલું તો વહુ ને કરવું જોઈએ ને, અમે વધારાનું ક્યાં કઈ કહીએ છીએ તમને. જો તમારી વાત સાંભળો, મારા લગ્ન થયા અને હું આવી તે દુની મારી ફરજ માં આવે એ બધું હું કરું છું કે નથી કરતી. હા કરો જ છો, પણ સાગર કહેતો હતો કે વો આપણા ઘરની પરિસ્થિતિ છે ને એના પ્રમાણમાં થોડુંક વધારે કઈક માંગ કરે છે એવું કહેતો હતો. તમારું સારું છે, આ તમે તમારા ઘરની બહાર નીકળીને જોવો, આ ગામમાં બધાના ઘરે ગેસ આવી ગયા, પણ નહીં આપણા ઘરે તો હજી ચૂલે જ રોટલા ટીપવાના, આપણે એમાંથી આગળ જ નથી વધવું. આમ છે ને પછાત હોય ને પછાત, એની જેમ રહ્યો છો તમે બાપ દીકરો, આ તો હું હારી કેવું રહી આ ઘરમાં, નગર બીજું તો કેતું ની વહી ગઈ હોય. અરે બેટા ઘર બાળીને તીરથ ન કરે, બીજે બજે ભલે ને જે હોય પણ આપણા ઘરમાં કેવું છે એ રીતે રહેવાનું હોય. જો મેં તમારા છોકરાએ લગ્ન કર્યા ને તો મને તેમ હતું કે આવું તો 5-15 દી રહે વરદી રહે, પણ તમારું તો પત્તું જ નથી. ગરીબી ગરીબીમાં તમે જીવા તો ખરા, પણ હવે મરી જાઓ એવું લાગે છે. બેટા એ આપણા હાથની થોડી વાત છે, આ દયાળુ છે જો દેવા બે તો ઘડીક માં માલા માલ કરી દે, દિવસો ફરતા વાર ન લાગે. ઈ દયાળુ રાહે ન રહેવાનું હોય, આપણે કામ કરવું પડે. અને તમારા છે ને હવે હાડકા ખોખરા થઈ ગયા, બેહી બેહી હું તો એમ કહું તમે થોડું કામ કરો તો તમારો છોકરો ઊંચો આવે. અરે બેટા તમને ખબર તો છે મારી ઉંમર થઈ છે, હવે મારાથી કામ ન થાય. એમ નહીં તમારી હવે ઉંમર થઈ, તમે હું પહેલેથી આવડા નાવડા છો, નાના હતા કામ નતું કર્યું, કઈ ભેગું નથી કર્યું. કામ તો ઘણું કર્યું પણ નસીબમાં હોય તો ભેગું થાય, બાકી તોય મને તો મારા દયાળુ ભગવાન ઉપર ભરોસો છે કે ભલે કાંઈ વધારે ન ભેગું કર્યું તો કાંઈ નહીં, પણ ક્યારે મને એની ભૂખ્યો નથી રાખ્યો. બસ જો બાપુજી આ છે ને ખાલી ખાવાથી બધાને બધું પતી જતું હોત ને તો છે ને આ ભિખારીમાં આપણા કઈ ફરક જ ન રહે બરાબર. એટલે છે ને બધાને થોડીક સુખ સગવડ સાહેબી એવું બધું જોઈ અને મારી જરૂરિયાત પૂરી કરી, એ તમારા છોકરાનો ધર્મ છે કે નહીં? પણ નહીં એને એટલું સમજવું નથી. ધર્મ છે એનો, પણ જરૂરિયાત આપણી પાસે સગવડતા હોય ને એટલી જ ઊભી કરાય, વધારે તમે ઊભી કરો તો ક્યાં બધું ભેગું કરવા જાય. જો હું આટલો ટાઈમ છે ને ગરીબીમાં રહી, હવે મારાથી ગરીબીમાં રહેવાય એમ નથી, તમારે જેમ કરવું હોય એમ કરો, બાકી હું આવવાની નથી. અરે બેટા તમે નહીં આવો તો આ ગામમાં વાતું થાય કે ફલાણાની વહુ રિહામણે જઈને બેઠી છે. હારું તો ગામમાં ખબર પડે ને કે ફલાણાની વહુને કોઈ દી હરખી રીતના રાખી જ નથી એમ. બેટા હું તમને સમજાવીને થાક્યો કે આપણે છે ને બીજાના મેલ પેટ ઝૂંપડા ન બાળી દેવાય. ઝૂંપડા ન બાળી દેવાય પણ ઝૂંપડા આવી વાતે દુના ઝૂંપડા ઝૂંપડા હોય તો પછી એને કંકદીક મેલ કરવાની તમારે કોશિશ તો કરવી જોઈએ કે નહીં? પણ નહીં આપણે તો જીમાં છીએ ને એમાં જ રહેવું છે ને એમાં ને એમાં રહી રહીને મરી જવું છે, બાકી એમાંથી આગળ ન થવું. અરે મેં મારી જિંદગી ઝૂંપડામાં કાઢી નાખી અને તમે હજી આવ્યા અને વરસ દોઢ વરસ થયું ત્યાં તમને તકલીફ પડવા મળી. તમારે કેવું એવું છે કે તમે જિંદગી ઝૂંપડામાં કાઢી નાખી એટલે હું કાઢી નાખું? હું કઈ એવી ઝૂંપડામાં કાઢી નાખું એમ નથી. અને તમે જોયું છે ને મારા બાપનું ઘર કેવું છે બધું, અને હું કેવામાં ઉછરી છું, અને હું તમારે ત્યાં આવીને એવા હું લદડે ઢેડું. પણ બેટા આ બધો તો પહેલા વિચાર કરાય, આમ અધવશ્ય તમે ગાડી ઊભી રાખો એ કેમ હાલે? જો મેં પહેલા જ કીધું હતું કે હું છે ને મને એમ હતું કે 2-4 મહિના આવું રહે, પણ પછી જિંદગી ભર આવું રહે એ તો મને નહોતી ખબર ને. અને તમે છે ને આવી બધી ખોટે ખોટી માથાકૂટ કરવાનું મૂકો. પેલા તો છે ને તમારા છોકરાને કહો કે વળ એટલો બધો છે ને વળ મૂકે, બૈરીની જરૂર હોય ને તો એને સામેથી અવાય, એમ બાપને મોકલી દીધું થોડું હાલે કઈ. સારું જેવી તમારી મરજી, બીજું હું હે ભગવાન થાકી જવાય છે એકલા હાથે, આજ તો સામે વાળામાં કપડાય પડ્યા છે, 5-10 મિનિટ પૂરો ખાઈ લો પછી કરે. બેહીએ મહારાણી, તમારે તો આ બાપનું ઘર છે કઈ, તે ગમે ત્યારે એ નવરા થયા નથી, કામ કર્યું નથી અને એને સીધા બેહી ગયા. બસ કેવી વાત કરો સંધ્યાબેન તમે, હાજી આવીને બેઠી થાકી ગઈ હતી ને તો,
પણ નહીં, તમને તો હું 5 મિનિટ બેહી ને એ પણ તમને ગમતું નથી, કારણ કે તમને તો ખબર પડતી નથી કે હા હરિયામાં કેમ રહેવું ને પિયરમાં કેમ રહેવું નહીં. જો ભાભી મને ખબર હું પડે છે ને હું નહીં ને એ વહીવટ તમારે નથી કરવાનો, એટલે એ વસ્તુ રહેવા દેજો બરાબર. અને આ છે ને તમારું મોઢું એ મોઢું સંભાળીને વાત કરો જે કરતા હોય નહીં. હું છે ને મારું મોઢું સંભાળીને જ વાત કરું છું, મને તમારે શિખામણ કે સલાહ દેવાની જરૂર નથી. બહુ થયું, હા 2 મહિના તમારું સહન કરીને પડીશું. જે દિન રિહામણા એમ તે દિન રોજ ઉઠીને કાંઈક ને કાંઈક તાંડવ ચાલુ કર્યું છે, એટલે તમારા હારા ફેંકીને થઈ જાવ ને. હા અમારી પાસે ડિસ્કો કરવા આવ્યા છો તમે? મેં તમને પેલા કીધું હતું કે આ મારા બાપ નું ઘર છે, મારા બાપના ઘરે હું ગમે એટલો ટાઈમ રહું ને તમારે વહીવટ નથી કરવાનો, તો હું કેમ તમે એમાં પડો છો? હા બાપ નું ઘર હોય ને તો બે કામ કરાય, અંધે કામ ભાભી માંથી એકલા માથે ન નાખી દેવાય. પણ નહીં, તમને તો કામ કરવાની ગાડી એકની આડ છે, આમે તમે તો કામ ચોરત છો પહેલેથી બધી વસ્તુમાં. બસો ભાભી આટલું બધું બોઈ લેશો ને તો કરતી તમારા બાપના ઘર ભેગા. તમારે જેમ નથી હું કે નાની નાની વાતમાં મારા બાપને ઘેર રિહામને જઈને બેઠું, મને મારા માએ મારા બાપે મને હંધાય હારા સંસ્કાર આપ્યા છે. જોકે તમને તમારા મા બાપે સંસ્કાર હારા જ આપ્યા, પણ તમારામાં છે ને સંસ્કાર ની ફૂટી કોડી પણ ને તમે. ભાઈ અંધિયા હું કરે છે ભાન પડે છે કે નહીં? કે એ તારી ભાભી છે એના પર હાથ ઉપાડે. હા તો પણ તમે ભાભી ને કયો ને એ મારી સામે કેવું કેવું બોલે છે એ તમે ન સાંભળો. અરે તારો સ્વભાવ જરા સુધારી ને. હા હંધાય ને ખબર પડી ગઈ છે તો હું કામ આવી છો? આ રોકાવા ન થાય બધાને ખબર જ છે. અરે આ તો દીકરી હોય ને એ સાસરે શોભે, એને કાંઈ ખોટું નથી કીધું. અને તારા છે ને આ તારી આદત કોઈ થી બદલશે જ નહીં, આ પહેલેથી જ મગજ ને આવું જ રાખ્યો છે. ખબર નથી પડતી હવે તારા લગ્ન થઈ ગયા છે એમ, એ ભાન પડે કે નહીં કોની સામે કેમ વર્તન કરું? અરે ભાભી તો માં સમાન કહેવાય. ભાભી છે ને માં સમાન કહેવાય, પણ એને માં થઈને ન રહેવાનું હોય, અને એક તમે છો કે ભાભી કે ને એમ જ કહી દે જાવ છો બધું. લે તો હું કરવાનું મારે? આ તારી ભાભી કેમ હું કરું છું એમ? હા તે આગળ મારા તને કઈ કહેવાય જાય બેન છો, મારા તને હું કેવું? તો અહીંયા કેટલા દિવસ થી આવી છો અને હું કામ આવી છું તને ખબર છે ને? મને બધી ખબર છે, મને કોઈ કઈ કહેવાની જરૂર નથી. જરૂર છે, તને હંધુય કહેવાની જરૂર છે. જો બેન હા પીરેમાં હોય ને ત્યાં સુધી બધા લાડ પૂરા થાય, અને હારીએ જઈ ને પછી આપણામાં પરિવર્તન લાવવું પડે. તું તારા હારાની ઘેરે એમ કે અહીંયા ગેસ નથી, આ જમાય ગામડીઓ છે, તો તને પેલા બતાવ્યું નતું? આ તારી મરજી થી થયું છે, આ તારી મરજી વિરુદ્ધ ત્યાં તારા લગ્ન થયા છે તો તું આવું બધું કરે છો? એમ નહીં ભાઈ, તમારા લગ્ન થયા ને તો આપણા ઘરમાં ગેસ નતો, અને તમે ગામડિયા જેવા જ હતા. ભાભી આવી વાત તમે કેટલા બદલી ગયા, અને આપણા ઘરમાં તો કેવી તક તક કરતી બધી નવી વસ્તુ આવી જાય છે. ભાભી એમ બોલે ને એ પેલા આપણા ઘરમાં નવી વસ્તુ આવી ગઈ હોય તો પછી તમારે તમારા ઘરવાળી હાટું બધું જોઈશે ને તો બેન હાટું એટલું રખાય. જો આ જેટલી પછેડી હોય ને આપણે એટલી હોય કરાય. હા આપણા ઘરની પરિસ્થિતિ હારી છે, અને કુમાર બિચારા મહેનત કરે છે, હે એની પરિસ્થિતિ નથી હારી, તો તારે એ ઘરમાં એ રીતે બધું આમ મારો. રોટલો ખાઈને ભેગી જીવી લે, તો અત્યારે તમારા હંધાઈ બોલેલા શબ્દ ક્યાં ગયા? હે ભાભી તમે મારા મરજી થી લગ્ન કર્યા હતા, એટલે તમે બધા હું મને સંભળાવીને અરજી કરી દેવો કે મરજી થી લગ્ન કર્યા હતા, પણ પછી માણાના જીવનમાં કઈક ફેરફાર કઈક પરિવર્તન આવે કે ન આવે? પણ ત્યારે તમને ખબર જ હતી ને કે એ છોકરો ગરીબ છે, ત્યારે તમારે નતા કરવાની લગ્ન એની યારે. જો મારી વાત સાંભળ, હા છે ને જેવા લેખ લખાણ હોય ને આપણા એવું થાય. હા તારા ભાગ્ય માં એટલું ભોગવવાનું લખ્યું હોય તો ભોગવી લેવું પડે. હા તમે એની સામે પડો તો કેવી રીતે મેળાવે? તું જમાય પાસે આ બધી માંગણી કર કે મારે આ જોઈ તે જોઈ, હે હવે બિચારા પાસે ન ફેરવે તો શું કરે? મારી પાસે હતું એટલે તારી ભાભી લઈ દીધું, કુમાર પાસે નથી તને ક્યાંથી લઈ દે? અને જો બે સંસાર માંડીએ ને એટલે છે ને આપણે આપણા ધણીને જ આપણું બધું માનવું પડે, અને આ સંસાર છે ને આ ગાર્ડનના બે પૈડા જેવો છે, જો બે હરખા હાલે ને તો સંસાર સીધો હાલે, એક પૈડું વાંકા સૂકું હાલે ને તો ગાડું છે ને હાલક ડોલક થાય. એમાં તારો સંસાર તૂટે નહીં, હા તારું ઘર ભાંગે નહીં ને એનું જરાક ધ્યાન રાખજે. જો અમારે તને વધારે જ કાંઈ નથી કહેવું, કારણ કે તું મારી બેન છો અને તું કાંઈ નાની નથી કે તને એટલી સમજ ન પડતી હોય. બાકી છે ને બીજા તના લેખનો કોઈ મેખ ન મારી શકે, કદે તું આ સાગર કુમાર તારા લગ્ન થયા અને કદાચ બીજા એ થયા હોત, કરોડોપતિ હોત કદાચ, કરોડોપતિ થતા વાર ન લાગ્યો બેન, આપણા ભાગ્યમાં ન હોય ને તો કાંઈ ન થાય. વધારે કાંઈ નથી કહેતો, એટલામાં સમજી જા એમાં તારી ભલાઈ છે. બાકી છે ને રોવાના દાડિયા કરવા પડશે બેન. જરાક એને કયો બે વેણી કયો કઈ નાની નહીં થવે, અહીંયા લગ્ન થઈ ગયા છે એમ.
હજી એની આદત નથી બદલતી. એ હા હરિયું છે કે પી રહ્યું નથી તેની મન માની થાય. બેટા તને સમજાવ્યું હતું ને આવું ન કરાય, કેમ આવી જીત કરે છે દર વખતે? અને કાલે આની ભાભી પર હાથ ઉપાડ્યો એટલે તો બેન નો મગજ ગરમ પાછું થાય. કહેવાય તો નહીં પાછું મોઢું સડાવીને બેહ્યા પછી. હું એ હાથ ઉપાડ્યો? જોબા મેં છે ને કઈ આમને હાથ નતો ઉપાડ્યો. એ પેલા છે ને એટલું બધું બોલ્યા હતા કે તમે અમારા ઘરમાં માથે પડો છો ને આમ ને તેમ ને, એટલે મેં હાથ ઉપાડ્યો. સંધ્યાબેન હું ક્યારે બોલી કે તમે માથે પડો છો ને એવું? મેં તમને હારા બે શબ્દ કહીને શીખામણ આપી હતી. વાહ, એ હારા શબ્દ હતા સંભળાયું? એ હારા હા કુમાર, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલવા દો ને બા, સંધ્યા ને જે કઈ બોલવું હોય ને ભંધુ બોલવા દો. પણ સંધ્યા એમાં એવું છે ને કે અટણ લગીન હા કુદરત છે ને અમારાથી રોઈઠો હતો. જે અમારે જોતું હતું ને એ અમે મહેનત કરી કરીને તૂટી જતા હતા પણ અમને મળતું નહોતું. પણ કહેવાય ને કે જો સાસી નીતિથી તમે કંઈ પણ કરો ને તો આ ભગવાન બધું જોવે છે. હા બેટા, હું આવ્યો તો મેં એને એ સમજાવ્યું હતું કે જ્યારે આની દયા થશે ને તમને તો ખબર જ છે કે આજ લગી અમારી પાસે વધારે તો કઈ નતું. હતી તો એક હા જમીન નો નાનો એવો ટુકડો હતો. દાડિયું કરીને ખાતા અને પોતાની જમીનમાં થોડો ઘણો પાક ઉગતો. પણ વાત જાણે એવી બની છે કે એક મોટી ફેક્ટરીનો માલિક આ અમારા ગામમાં એક ફેક્ટરી કરવા માંગે છે અને અમારી આ જે જમીન છે એ રોડની પાસેની છે એટલે એણે સારી એવી કિંમત આપીને અમારી જમીન ખરીદી લીધી છે. એટલે મેં અને મારા બાપુ અમે લોકોએ વિચાર કર્યો છે કે હવે અમારે ગામડે નથી રહેવું. હવે આ જે પણ કઈ પૈસા આવ્યા છે ને એ પૈસા લઈને અમારે શહેરમાં જવું છે અને અમારા લાયક જે પણ કઈ ધંધો હશે ને એ અમે કરશું. એ તો બહુ સારી વાત છે. તો હવે તમે શહેરમાં રહેવા જવાના એમ ને? હા બા. કુમાર, આ તો બહુ સારું કહેવાય કે તમારી જમીનના હારા એવા નાણા આવ્યા અને શહેરમાં જઈને તમે તમારો પોતાનો ધંધો કરશો. એની મજબૂરી બની ગઈ છે એટલે હું છે ને કોઈને મારાથી દુખી નથી જોઈ શકતો. એ આટું હે ને મારા જે હા દુખો નો પહાડ છે ને એમાંથી દૂર કરવા માંગુ છું. એટલે આ સૂટા સેડાના કાગળ સંધ્યા આજ લગી તને મારાથી બહુ વાંધો હતો ને તો લે આ કાગળ છે આની ઉપર તારી સાઈન કરી દઈ છે એટલે આજથી તું એ સૂટી અને હું એ સૂટો. તમ તારે તને જે પણ કોઈ મૂર્તિઓ ગમતો હોય ને જે તારા લાયક હોય તારી બધી જરૂરિયાતો પૂરી કરીએ કે ને એવો હોય એની યારે લગ્ન કરજે ને શાંતિથી રહેજે. નાના સાગર, તમે આ બધું શું બોલો છો? અને બે માણા વચ્ચે બોલાશાલી તો થયા કરે? કયું ઘર એવું હશે જેમાં વાસણ નહીં ખખડતા હોય? એટલે કઈ આવું આ છૂટાછેડા થોડા કરાય છે. અને તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું અને આ બધું છે ને બધું આવું નકામું છે એટલે એવું છૂટાછેડા કે એવું કંઈ હું તમને દેવાની નથી. જો બેટા, તમે હમણાં કીધું ને કે ઘર હોય ત્યાં વાસણ ખખડતા જ હોય પણ તમે તો એના ઉપર કાટ લગાડી દીધો છે અને આજે હું અને મારો દીકરો એ કાટ કાઢવા આવ્યા છે. બેન, આ કુમારની વાત સાચી છે. ગમે માણા હોય એ એવું જ વિચારતો હોય કે મારું જીવન સાથી
મને હરેક દુઃખ અને સુખમાં સાથ આપ. પણ તું તું તો આ કાશીડાની જેમ રંગ બદલતી. હે, અત્યારે ઉદીપ આપ ફેરીભાઈ બધી ફરિયાદો કરતી, તમે આ નથી લઈ દેતા, તે નથી લઈ દેતા. જો બેન, ઘર હોય ને પછેડી હોય ને એટલી ફરી કરે. હવે એને ભાઈ પૈસા આવી ગયા એટલે તું એમ કહેશો કે હું તમને પ્રેમ કરું છું, છૂટાછેડા નહીં આપું. એટલે આ તો છે ને તારો સ્વાર્થ કહેવાય. અને હું તો એમ કહું છું કે સાગર કુમારામાં કાંઈ ખોટું નથી કર્યું. એની જગ્યાએ કદાચ હું હોઉં ને તો હું આવું જ કરું. જે માણા આપણે દુઃખમાં સાથ ન આપે, જે માણા આપણે દુઃખમાં સાથ ન આપે તો એને સુખમાં હારે રાખીને કામે શું છે આપણે. કુમાર, આ તમે પગલું ભર્યું ને એનાથી અમને કોઈ વાતનું દુઃખ નથી લાગ્યું. તમે તમારી જગ્યાએ હાસા છો, તમને જે ઠીક લાગે ને કરો. હાલો બાબુ, આપણી બસનો સમય થઈ ગયો છે, હવે આપણે નીકળવું જોઈએ. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. સાગર, હા, મને માફ કરી દો. મેં જાણતા અજાણતા ગમે એમ તમારું દિલ દુખાયું છે. હા, હું માનું છું કે મેં પૈસા પાછળ દોડની, પણ મને નહોતી ખબર કે ભગવાન મારી હારે આવું કરશે. મને એમ હતું કે તમે મને એટલો પ્રેમ કરો છો ને કે કોઈ દી મને એકલી મૂકીને નહીં જાઉં, પણ તમે તો મને મૂકીને જવાની વાત કરી દીધી. સાગર, મને માફ કરી દો. તમે તારે તમે એમ કહો ને કે ગામડામાં રહેવાનું તો હું ગામડામાં રહી લઈ, પણ મને તમારી હારે લઈ જાઉં. કુમાર, મારે તમને કહેવાય તો નહીં, પણ મારી બેનની પહેલી અને છેલ્લી ભૂલ સમજીને એને માફ કરી દો. ભાઈ બે હાથ જોડીને તમારી પાસે વિનંતી કરું. અરે ના, તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. હાસુ કહું ને તો સંજય જેટલો મને પ્રેમ કરે છે ને એના કરતા બમણો પ્રેમ તો હું એને કરું છું. પણ કહેવાય ને કે સમય અને સંજોગ અમુક વાર એવા ઉભા થાય ને કે એકબીજાને સમજી નથી શકતા. હું તો માત્ર એટલું કહીશ કે તું મને સમજે ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. જો તને તારી ભૂલ સમજાઈ જ ગઈ હોય ને તો મને માફ કરવામાં કોઈ વાંધો નથી. અમને પણ માફ કરી દેજો અને જાગ્યાદારથી સવાર મારી દીકરીની ભૂલ હવે એ ભૂલ નહીં કરે. સારો વેવા, ચાલ બેટા, ચાલો. જી, જય શ્રી કૃષ્ણ.